एरपोर्ट पर 27 करोड़ रूपयाना सोना अने 4 शख्सों ने झड़पी पाड़वामां आव्या छे। डीआरआई नी तपासमां सोनू लावनार चारे शख्स केरियर होवानुं खुल्युं छे अने चारे जना आ 45 किलो गोल्ड सूरतमां शारજહાંથી બેગમાં લઈ આવ્યા હતા। આટલું બધું સોનું આખરે કોણે મંગાવ્યું તે દિશા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ડીઆરઆઈના અધિકારીઓ ચોક્કસ બાતમી મળી હતી કે જેને આધારે અધિકારીઓ એરપોર્ટ પર ગોઠવાઈ ગયા અને દુબઈ શારજહાંથી સુરત આવેલી ફ્લાઇટમાંથી ઉતરીને એરપોર્ટની બહાર નીકળતા 4 શખ્સની અટકાયત કરીને પૂછપરછ કરી હતી। તે દરમિયાન બેગને તપાસ કરતા પેસ્ટ તરીકે સોનું મળી આવ્યું। અત્યાર સુધીના કેસમાં શરીરમાં પેસ્ટ તરીકે સોનું છુપાવીને લાવવાના કિસ્સા જોયા, પરંતુ ખુલ્લેઆમ બેગમાં પેસ્ટ તરીકે સોનું લઈ આવવાની આ પહેલી ઘટના છે। પ્રાથમિક તપાસમાં 45 કિલો ગોલ્ડ હોવાનું અધિકારીએ જણાવ્યું, જેની બજાર કિંમત 27 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે। ચારે કેરિયરની પૂછપરછ કરવામાં આવી રહી છે। ડીઆરઆઈનું માનવું છે કે આ લોકો ફક્ત કેરિયર છે, તો કોના ઇશારે કામ કરે છે, સોનું મંગાવનાર કોણ છે, અત્યાર સુધી પહોંચાડવા માટે ડીઆરઆઈના અધિકારીઓ તપાસમાં જોડાયા છે। 15 દિવસમાં ત્રીજી વાર સુરત શહેરમાં એરપોર્ટ પરથી કાર્યવાહી કરીને વિદેશથી લવાતું ગોલ્ડ ઝડપી પાડવામાં આવ્યું છે। એરપોર્ટ પર સ્કેનિંગ થાય તે પહેલા ડીઆરઆઈએ ચારે ઇસમોને ઝડપી પાડ્યા। સોનાને કેમિકલથી પેસ્ટ બનાવીને સુરત લાવવામાં આવ્યું હતું। પહેલા થોડાક દિવસ પહેલા સુરત એસઓજી દ્વારા 5 કરોડ રૂપિયાનું પણ સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું। સુરત ડીઆરઆઈ વિભાગ દ્વારા મોડી રાત સુધી પૂછપરછ કરતા એક વેપારી દ્વારા આટલું સોનું મંગાવવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે। 35 વર્ષીય મોહમ્મદ સાકિક મુસ્તાફ અહેમદ અક્સા બાજીવાલા, 31 વર્ષીય ઉવેસ ઇમ્તિયાઝ શેખ, 35 વર્ષીય યાસીર મોહમ્મદ ઇલિયાસ શેખ અને 46 વર્ષીય પરાગ કુમાર ધીરજલાલ દવે શારજહાંથી ફ્લાઇટમાં સોનું લાવ્યા। આજે ડીઆરઆઈ દ્વારા આરોપીઓને મેડિકલ ચેકઅપ બાદ કોર્ટમાં લઈ જવામાં આવ્યું। ચારે આરોપીઓને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।